नमस्कार, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, જ્યારે ઓમિક્રોનનો કહેર વિશ્વભરમાં વર્તાઈ રહ્યો છે, ઓમિક્રોને વિશ્વભરમાં જ્યારે દહેશત ફેલાઈ છે, કોરોનાનો સન જે કહેવાઈ રહ્યો છે, ઓમિક્રોન વેરિયન્ટ કે જે ખૂબ જ અલગ વેરિયન્ટ કહેવાઈ રહ્યો છે, એક બાજુ ડેલ્ટા વેરિયન્ટથી ઘણી જ અલગ કેરેક્ટરિસ્ટિક ધરાવતો આ ઓમિક્રોન વેરિયન્ટ, એક બાજુ જ્યારે ડોક્ટરો નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બહુ ઝડપથી ફેલાતો આ વેરિયન્ટ છે, બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આની મોર્ટેલિટી રેટ ઘણી ઓછી છે, કારણ કે આનાથી મૃત્યુના સમાચાર હજી એટલા બધા સામે નથી આવ્યા. બીજી બાજુ જો રસી પણ લીધી હોય, રસીના બે ડોઝ લીધા હોય, તો કદાચ હોસ્પિટલાઇઝેશનની પણ શક્યતા નહિવત થઈ જાય છે. પરંતુ હાલ અહીંયા વાત આવે છે બાળકોની, કારણ કે બાળકોને આપણે હજી સુધી રસી નથી આપી, પ્લસ બાળકો માટેની શાળાઓ હવે શરૂ થઈ ગઈ છે, ઓફલાઈન શિક્ષણ બાળકોનું હવે શરૂ થઈ ગયું છે. બીજી બાજુ દક્ષિણ આફ્રિકામાં, યુકેમાં જે ડેટા સામે આવી રહ્યો છે, બાળકો ઘણી મોટી માત્રામાં ત્યાં સંક્રમિત થઈ રહ્યા છે ઓમિક્રોન વેરિયન્ટથી, અને સૌથી વધારે 5 વર્ષથી નાના બાળકોમાં હોસ્પિટલાઇઝેશનની પણ શક્યતાઓ વધારે રહેલી છે. તો શું તકેદારી દાખવવી? બીજી બાજુ જ્યારે બાળકોને હજી રસી નથી અપાઈ, બાળકોની રસી ક્યારે આવશે તેના પર પણ હજી અસમંજસ હોય. બીજી બાજુ જ્યારે ઓમિક્રોન ભારતમાં પણ તેણે પોતાનો પગ પેસારો કરી દીધો છે, ભારતમાં 21-23 જેટલા કેસ જ્યારે ઓમિક્રોનના નોંધાઈ રહ્યા છે, ગુજરાતમાં પણ એક કેસ આવી ગયો છે, બીજી બાજુ સુરતમાં પણ જ્યારે સમાચાર આપણે જોયા છે કે કોરોનાનો કહેર જે શાળાઓમાં વર્તાયો હતો, શાળાઓ બે શાળાઓ એવી હતી સુરતમાં કે જેને બંધ કરવી પડી કારણ કે ત્યાં કોરોનાના કેસ આવ્યા હતા. એટલે કે હાલ બાળકોને શું તકેદારી દાખવવી, બાળકો કેવી રીતના ઓમિક્રોનની ઝપેટમાં ના આવે તેની તકેદારી દાખવવી, ખાસ માતા પિતાએ કેવી રીતના કાળજી રાખવી, બાળકો દ્વારા કેવી રીતના પગલાં ભરવા, કેવી રીતના સાવચેતીના પગલાં ભરવા, તમામ વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે ડોક્ટર હિરેન પટેલ, કે જેઓ બાળ રોગ નિષ્ણાંત છે, અને ડોક્ટર નેહા જોબન પુત્રા, કે જેઓ એક પીડિયાટ્રિસ્ટ છે. આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. લોકોના મગજમાં થયું છે કે આ કઈ નવો વાયરસ છે કે કોરોના વાયરસ, તો પેલા તો એ સ્પષ્ટ કરી લઉં કે ઓમિક્રોન એ નામ આપવામાં આવ્યું છે કોરોનાના નવા વેરિયન્ટ, નવા સ્વરૂપ, કારણ કે કોરોના વાયરસ એ સ્વરૂપ બદલતો રહેતો હોય છે. કોઈ પણ વાયરસનો સ્વભાવ હોય છે સ્વરૂપ બદલે, એક માણસમાંથી બીજામાં ત્રીજામાં જાય ત્યારે. તો એની અંદર જે શરૂઆતમાં વાયરસ આવ્યો એને આપણે આલ્ફા સ્વરૂપ ગણીએ, તો આ બધા ગ્રીક આલ્ફાબેટ છે ગ્રીક, પછી બીટા આવ્યો, થી ડેલ્ટા આવ્યો, લેમ્ડા આવ્યો, ગામા આવ્યો, ને પછી વચ્ચેનું એક વ્યૂ હતું પણ કન્ફ્યુઝન ના થાય એટલે પછી એ લોકો સ્કીપ કરીને આને નામ આપ્યું ઓમિક્રોન. એ એક ગ્રીક આલ્ફાબેટ છે, એ કોરોના વાયરસ જ છે પણ એને બદલાયેલું સ્વરૂપ છે જે, ને એની અંદર અત્યારે મોટી ઉંમરના કેસ તો નોંધાઈ જ રહ્યા છે, પણ જે તમે કહ્યું એ પ્રમાણે બાળકો પર ફોકસ કરીએ તો સાઉથ આફ્રિકાની અંદર સૌથી પહેલા એ શરૂઆત થઈ અને 26 નવેમ્બરે આનું જાહેરનામું WHO બાયન્ટનું. તો એ લાસ્ટ મંથ સુધીનો જે કેસીસ થયા સાઉથ આફ્રિકામાં એમાં લગભગ બાળકોમાં ઘણું બધું ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે, બાકીના જે પાછળના અનુભવના પ્રમાણમાં, ડેલ્ટા વેરિયન્ટના પ્રમાણમાં. હા, ને લગભગ ત્યાં 1100 જેટલા નોંધાયેલા કેસ હતા જે પ્રૂવ થયેલા બાળકોમાં, એની અંદરથી 9 વર્ષથી નીચેના જે હતા એ લગભગ બધા જ ને દાખલ કરવા પડે એ પરિસ્થિતિ આવી હતી. મોર્ટાલિટી રેટ ચોક્કસ ઓછો છે પણ એનો ઇન્ફેક્ટિવિટી રેટ અને બાળકોમાં એનું પ્રમાણ આ વખતે પાછળના વેવ કરતા વધારે જોવા મળ્યું છે એવો સાઉથ આફ્રિકાનું સ્ટડી કહે છે, અત્યાર સુધીનો અનુભવ કહે છે. ઓકે ડોક્ટર નેહા, જ્યારે સાઉથ આફ્રિકાનો જે આ ડેટા સામે આવ્યો છે કે જે કે બાળકોમાં વધુ પ્રમાણમાં ઓમિક્રોનનું સંક્રમણ દેખાઈ રહ્યું છે, ઓમિક્રોન અથવા તો ઓમાઇક્રોન આપણે કહીએ, હવે કેવા કેવા લક્ષણો મુખ્યત્વે બાળકોમાં દેખાઈ રહ્યા છે આના? એમ જોવા જઈએ તો જેમ સાહેબે જે રીતે વાત કરી કે જે આ નવો કોવિડ નથી, આ કોવિડ પહેલા હતો એ જ છે, ખાલી એનો વેરિયન્ટ અલગ છે. વેરિયન્ટ અલગ હોય પણ જે સિમ્ટમ્સ આવતા હોય, જે આપણે ફ્લૂના વાત કરતા હોઈએ, શરદી ખાંસી છે, તાવ છે, છાતીમાં કફ ભરાઈ જતો હોય, હાફ ચડતી હોય, આ વસ્તુ તો કોવિડમાં પહેલેથી આપણે જણાતી હતી. પ્લસ એની જોડે જોડે પેટમાં દુખાવો, પેટમાં આતરડા પર સોજો, ક્યારેક શરીર પર રેશ, આંખોમાં લાલાસ, આ બધી વસ્તુ પણ આ વેરિયન્ટમાં દેખાશે. અને એની જોડે જોડે આપણે અત્યારે સિઝન, અત્યારે આપણે ઇન્ડિયામાં જોઈએ તો આ પાછી આ ફ્લૂની સિઝન આવી જ છે,
એટલે જ્યાં સુધી ટેસ્ટ ન આવે અને ટેસ્ટ ન કરાવી ત્યાં સુધી કેવું થોડુંક મુશ્કેલ રહેશે કે આ સાદો ફ્લૂ છે કે આ ઓમિક્રોન નો એક ઓલું છે પ્રભાવ છે. એની અંદર એક ઉમેરી હતો, આ વખતે બાળકોમાં જે જોયું એની અંદર તાવનું પ્રમાણ પહેલા પાછલા અનુભવ કરતા આ વખતના ઓમિક્રોન વેરિયન્ટમાં તાવ એકદમ હાઈગ્રેડ ફીવર શરૂઆતથી ચાલુ થઈ જતો હોય છે. એક જ થોડો ફરક છે, બાકીના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ સેમ રહે છે. ડોક્ટર હિરેન, હવે જ્યારે ઓમિક્રોન રિસર્ચ અત્યાર સુધીની કહે છે કે તેના ઇન્ક્યુબેશન પીરિયડ 7-8 દિવસનું છે, હવે જો બાળકોને તે વળગે, બાળકો ઓમિક્રોનના શિકાર બને તો 7-8 દિવસ સુધી તો તેઓની શાળા એક તો શરૂ હોય, તેમને કોઈ સિમ્ટમ્સ જ ન દેખાય ને ત્યારબાદ જે સિમ્ટમ્સ દેખાય ત્યાં સુધી જે બહુ ઝડપથી ફેલાતો આ વેરિયન્ટ છે કેટલા લોકોને સંક્રમિત કરી દે, તો હવે એક બાજુ જ્યારે બાળકોની શાળાઓ શરૂ છે તો શું તકેદારી દાખવવી કે આને અવોઇડ કરી શકાય? ચોક્કસ, જેમ આપણે કહ્યું એમ એ ઝડપથી ફેલાતો એટલે કે એનો ઇન્ફેક્ટિવિટી રેટ અને સ્પીડ વધારે છે, એટલે એક વખત ક્લાસમાં એક જણને જોવા મળશે તો એ ઝડપથી બાકીના બાળકોમાં પણ 1-2 દિવસમાં જોવા મળશે જ. તો એ વખતે આપણી પાસે, કારણ કે હવે ઘણા ટાઈમ પછી સ્કૂલોને ચાલુ થયું છે રેગ્યુલર, આપણે એકદમથી બધું જ પ્રિવેન્ટિવ મેજર કરીને બંધ કરી શકીએ એમ નથી, પણ જે ક્લાસમાં એક પણ બાળક એક વખત જોવા મળે લક્ષણ તો એનું જલ્દીથી ટેસ્ટિંગ થાય અને એને પ્રૂવ કરવામાં આવે, જીનોમ સિક્વન્સિંગ માટે તરત મોકલવામાં આવે સેમ્પલ જો ગવર્નમેન્ટ ઓથોરિટી દ્વારા, અને એ બાળકને જ્યાં સુધી રિપોર્ટ આવે ત્યાં સુધી પણ આઇસોલેટ કરવાની સાથે એ ક્લાસના જે કોન્ટેક્ટ્સ હોય એ બધાને પણ ત્યાં સુધી, જ્યાં સુધી કન્ફર્મેશન ના આવે ત્યાં સુધી આઇસોલેટ કરી દેવામાં આવે, કમસે કમ એ ક્લાસ બંધ કરી દેવામાં આવે તો કદાચ એને થોડા ઘણા અંશે આપણે બાકીના બાળકોમાં અટકાવી શકશું. બિલકુલ ડોક્ટર નેહા, એક બાજુ જ્યારે અત્યારે દ્વિ ઋતુ નો અનુભવ આપણે કરી રહ્યા છીએ, બેવડી ઋતુ દેખાઈ રહી છે, ઠંડી અને ગરમીનું પણ મિક્સ પ્રમાણ છે, એના કારણે પણ બાળકો આ શરદી ખાંસી તાવના શિકાર બનતા હોય છે, અને પેરેન્ટ્સને વધુ એવું હોય કે કદાચ શરદી ખાંસી નોર્મલ છે ડબલ સિઝનના કારણે છે, તો આ તફાવત કોઈ એમાં ખબર પડે કે ના આ અલગ લક્ષણ હોય તો આ ઓમિક્રોનના લક્ષણ છે ને આ હોય તો આ બેવડી ઋતુના કારણે શરદી ખાંસી થયેલાના લક્ષણ છે? ના, ઈ વસ્તુ તો જે છે ને થોડોક આપણે જેટલું પોસિબલ એટલું સતર્ક રહીએ તો આમાં વધારે સારું પડે. પેરેન્ટ્સનું અને એમ જોવા જઈએ તો બધાનું, તમારું મારું પણ, આપણે 1-2 દિવસ બીમાર પડીએ તો આપણે એમને ગોઈ ગળી લેતા હોઈએ, કોઈનું આપણે ઓપિનિયન લેવા નથી જતા. એ જ રીતે બાળકોમાં પણ પેરેન્ટ્સ યુઝલી એવું જ કરતા હોય કે શરદી ખાંસી જરાક થઈ હોય તો પહેલા ઘરે દવા પડી હોય એની પર ટ્રાયલ એન્ડ એરર ચાલુ હોય, બરાબર. પણ આમાં હું કહીશ કે અગર તાવ બહુ વધારે છે તો 1-2 દિવસ તાવની દવા, મેક્સિમમ 1 દિવસ તાવની દવા ઘરે આપ્યા પછી અગર ન ફરક પડતો હોય તો બાળકોને ડોક્ટરને દેખાડી દેવું જરૂરી. અત્યારના સિઝનમાં એ લોકોએ બેદરકારી ન રાખવી જોઈએ. પેરેન્ટ્સ માટે આપણે કહીએ તો અત્યારે સૌથી વધારે જરૂર છે, કારણ બાળકો અનપ્રોટેક્ટેડ છે, રસી મળી નથી, તો મોટાએ તો માસ્કનો ઉપયોગ કરવાનો, પણ અત્યારે સ્કૂલે જયારે મોકલો ત્યારે ખાસ બાળકો સ્કૂલમાં માસ્ક પહેરે, કારણ કે આપણને બાજુમાં બેઠેલા ક્લાસમાં બેઠેલા બાળકના સ્ટેટસની ખબર નથી, તો એ વખતે ખાસ હવે માસ્કનો ઉપયોગ સ્કૂલમાં ફરજિયાત કરે ને તો પણ ઘણા અંશે આપણે, કારણ કે એ ફ્લૂ જેવા વાયરસને પણ અટકાવવાનું જ છે, ખાલી કોરોના નહીં, એટલે આપણને થાય જ નહીં તો કન્ફ્યુઝન પણ નહીં થાય, તો એ એક બચાવનો શ્રેષ્ઠ માર્ગ છે. દરેક મા બાપ બાળકને શીખવાડે કે સ્કૂલમાં ખાસ પહેરવું વધારે જરૂરી છે. બિલકુલ, એ ફરજિયાત માસ્ક ફરજિયાત કરવા જરૂરી છે. સાથે ડોક્ટર હિરેન, હવે જ્યારે કોરોનાના કેસ જ્યારે વચ્ચે હવે સાવ ઘટી ગયા હતા ત્યારે લોકોમાં પણ તેની જાગૃતતાનો અભાવ થઈ ગયો હતો, લોકો બેફિક્ર થઈ ગયા હતા, બિંદાસપણે માસ્ક વગર ફરતા હતા, બાળકોને લઈને બહાર જતા હતા, બાળકોના મોં પર માસ્ક મેં તો ક્યાંય નથી જોયા, એટલે જ્યારે આવી રીતની પરિસ્થિતિનું નિર્માણ પામતું હોય, હજી હવે ઓમિક્રોનનું એક એવી મેન્ટેલિટી છે કે ના ચલો હોસ્પિટલાઇઝેશન નહીં થાય અને ઇઝીલી બચી જઈશું, માઇલ્ડ ઇફેક્ટ થશે, પરંતુ બાળકોમાં કેટલી અસર કરે છે હજી તે રિસર્ચ તેના પર ચાલી રહ્યું છે, અને બીજી બાજુ શાળાઓ પણ શરૂ છે અને બેવડી ઋતુના કારણે કદાચ કે બાળકો શરદી ખાંસીની ઝપેટમાં આવી જતા હોય કે કોઈ પણ રીતની બીમારી કે કોઈ પણ રીતનો ફ્લૂ તેમને લાગી જતો હોય, ટેસ્ટિંગ એટલું ઇઝીલી નહીં કરાવે લોકો, બહુ જ સમય લગાવશે ને તેમાં કદાચ સમય લગાવતા કદાચ લેટ ના થઈ જાય એવી પણ પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે, શું કહેશો? ચોક્કસ, એ ટેસ્ટિંગ માટે પણ લોકો જ્યારે માસ્ક લેવલ ઉપર બીમાર પડતા હોય ત્યારે લોકો ડરના માર્યા પણ ટેસ્ટ કરાવતા હોય છે, જયારે અત્યારે હવે એક પીરિયડ આવ્યો કે જેની અંદર આપણને જ્યાં કેસ નહોતા એટલે લોકો આદત ભૂલી ગયા છે, તો ટેસ્ટિંગ શક્ય હોય તો બહુ હવે ઇઝીલી થયું છે, કારણ કે હવે ભીડભાડ પણ નથી, ટેસ્ટ માટે લાંબી લાઈનો પણ નથી, એટલે કોઈ બાળકને પ્રોબ્લેમ હોય અને પીડિયાટ્રિશિયનનો કન્સલ્ટેશન લો અને સલાહ આપે તો કરાવી લેવો,
ટેસ્ટ, જેથી તમે તમારા બાળક ફેમિલીને બીજા સ્કૂલમાં બાળકોને તો કમ સે કમ આપણે સ્પ્રેડ ના કરીએ, ને ખાસ બાળકોને ટેવ પાડે કે માસ્ક પહેરવાની ટેવ પાડે. ને હવે તો ઘણી બધી જાતના પ્રિન્ટેડ માસ્ક ને જુદી જુદી સ્ટાઇલના 3M માસ્ક પણ અલગ અલગ સ્ટાઇલમાં બાળકોને ગમે એવા પણ મળ્યા છે, તો એનો ઉપયોગ કરવાની એક આદત ડેલી બેઝ ઉપર પાડે તો જ આપણે એને બચી શકીશું. ને જયારે વેક્સિન આવે તો પહેલા પેલો બધા બાળકોનું વેક્સિનેશન ઝડપથી પૂરું થાય એક સાથે એવો પ્રયત્ન કરવો જોઈએ. ડોક્ટર નેહા, આપના મતે બાળકોને હાલ કેવી કેવી રીતના તકેદારી રાખવાની જરૂર છે? કારણ કે દક્ષિણ આફ્રિકાના જે ડેટા સામે આવ્યો છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે 5 વર્ષના બાળકોને સૌથી વધારે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડી છે. અત્યારે સિચ્યુએશન એવી છે કે એક તો આપણને ખબર છે કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એડલ્ટ કરતા, એટલે જેટલી તકેદારી આપણે અત્યારે રાખી શકીએ, જેમ કે આપણે માસ્ક, સાહેબે જેમ વાત કરી કે માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનિટાઇઝેશન છે, સેનિટાઇઝરનો યુઝ છે, એ બધી વસ્તુ જેટલું આપણે મેક્સિમમ એ લોકોને કહેતા રહેશું અને કરાવતા રહેશું, જેમ સ્કૂલ જવા માંડ્યા છે, ટ્યુશન જવા માંડ્યા છે, ક્લાસીસ ચાલુ છે, અને એના પછી પણ હવે જેમ જેમ આપણી સોશિયલ લાઈફ વધશે એમ એ રીતે કઈ ખાલી બાળકો સ્કૂલમાં સીમિત નથી રહેવાના, એ લોકોની પાર્ટીઝ ચાલુ થાય, બરાબર, લગ્ન પ્રસંગ છે, યા બધા ભેગા થવા માંડે, એટલે આપણે આ સ્કૂલમાં માસ્ક રાખીએ. પણ તમે એમ અત્યારે કોઈ બી લગ્ન પ્રસંગ જોશો તો કોઈ મોટા મોટા કે નાના કોઈના જ મોઢા પર માસ્ક હોતા નથી, બરાબર. એટલે ખાલી બાળકોને આ વસ્તુ કેવી કે એ લોકોએ સ્કૂલ જતા માસ્ક પહેર્યો, પણ ઘરે આવ્યા પછી પેરેન્ટ્સ બીજે ક્યાં ક્યાં જઈને આવ્યા હોય, પેરેન્ટ્સ આટલા ફંક્શન અટેન્ડ કર્યા હોય, એ લોકોના થ્રુ એ બાળકોને ઇન્ફેક્શન લાગી શકે. ભલે એ લોકો સિમ્પટોમેટિક નથી, ભલે એ લોકોને શરદી ખાંસી નથી, પણ કેરિયર તો કોઈ બી બની શકે છે, એ આપણે અત્યારના સિચ્યુએશનમાં જોઈ લીધું છે. એટલે જેટલું જેટલું બાળકોને સેફ રાખવું જરૂરી છે એટલું મોટાને પણ સેફ રહેવું જરૂરી છે. વેક્સિન ભલે આવી ગયું છે પણ આપણી પાસે એવો કન્ફર્મેશન ગાઈડલાઇન્સ નથી કે આપણે જે બી વેક્સિન લીધા છે એ આ ઓમિક્રોન સાથે સેફટી આપે છે, બરાબર. એટલે એ જ રીતે એટલે 50% માં 10 માંથી 5 તો આવી જ ગયા, ઘરમાં 5 મેમ્બરો એમાંથી 2 ઇન્ફેક્ટ થઈ ગયા હોય તો બાળકોને ઇન્ફેક્ટ થતા કેટલી વાર લાગશે? અને પછી બાળકો જયારે ઇન્ફેક્ટ થશે એક વાર, ત્યારે પછી એ બીજા બાળકોને ઓલરેડી એ લોકોને અગર પહેલા દિવસે સિમ્પટમ નથી આવતા તો એ સ્કૂલમાં જઈને બાકી બધાને ગિફ્ટમાં આપવાના છે વાયરસ. એટલે એવું નથી કે આપણે ખાલી બાળકો ઉપર આ બધો ભારો આપી શકીએ કે બાળકોએ બધું તકેદારી રાખવાની, આપણે બાળકોને સાચવવાની, ના, આપણે પોતે પણ સાચવવું જરૂરી છે. અત્યારે રેસ્ટોરન્ટમાં જાઓ તો રેસ્ટોરન્ટમાં કોઈ માસ્ક નથી પહેરતું, રેસ્ટોરન્ટમાં બધા ભીડ કરીને ભેગા હોય છે, વેઇટિંગ એરિયામાં કેટલા બધા, સેટરડે સન્ડે જુઓ તો અમદાવાદની સ્થિતિ તો કોઈ કોવિડ ક્યાંય નથી દેખાતું, બરાબર. એટલે એ રીતે પછી એ વસ્તુ સાચી નથી કે આપણે ખાલી સ્કૂલ્સમાં કે ક્લાસીસમાં કે બધાએ તકેદારી રાખવી જોઈએ. આપણે આપણી સોશિયલ લાઈફમાં પણ ફેસ્ટિવલ્સ આટલા આવ્યા, દિવાળીમાં બધા મેળાવો થયો ત્યારે કોઈએ માસ્ક નથી પહેરેલો, અને જે પહેર્યો છે એ લોકો પાસે કઢાવવામાં આવ્યો છે ક્યારે કોઈ નથી પહેર્યો, તે શું કામ પહેર્યો છે? એટલે એ એકલો પહેરેલો મૂર્ખો દેખાય, ખ્યાલ આવો. એના કરતા જે બધાએ પહેરવો જોઈએ, જે નથી પહેરાય એ લોકોનો વાંક છે, પણ જે પહેરેલો છે એની ઉપર બ્લેમ થતો હોય કે તું શું કામ માસ્ક પહેરીને ફરે છે, અમે બધા કોઈએ નથી પહેરેલા. ફોટોગ્રાફ જુઓ તમે અત્યારે સોશિયલ મીડિયા પર બધાના ફોટોસ જોશો, જેટલે ભેગા થતા હોય ફંક્શનમાં કોઈ માસ્ક નથી પહેરતું, રાઈટ. એટલે પહેરવા વાળા એવું લાગે, પહેરવા વાળો ઓડ લાગતો હોય. પેલા એકચ્યુઅલી એવું થતું કે જેને નથી પહેરેલો એ ઓડ લાગતો, ને એને આપણે રિયલાઇઝેશન લઈ આવતા કે તે માસ્ક કેમ નથી પહેરેલો. આજે ઊંધું થાય છે કે જેને પહેરેલો છે માસ્ક ઈ ઓડ લાગે ફોટોગ્રાફનું, એટલે એની પાસે માસ્ક કઢાવવામાં આવે, અન્ડરસ્ટુડ. એટલે એ રીતે બધાને જે આ જોઈન્ટ મિશન છે, એવું નથી કે આપણે એક કોઈને બ્લેમ કરી શકીએ કે એક કોઈને ઇન્વોલ્વ કરવું જોઈએ, બધાએ જોડે રહીને આ વસ્તુને લડવાનો છે. એટલે બેદરકારી હજી અત્યારે એક સૂચન આપીશ કે સ્કૂલમાં પણ દરેક સ્કૂલ એક ફરજિયાત એક કોઈક શિક્ષકને જવાબદારી સોંપે કે જે આના ઉપર ધ્યાન રાખે, આવે જીન ઉપર હેન્ડ વોશ, હાથ વારંવાર ધોવાના વચ્ચેના ટાઈમમાં માસ્ક બધા પહેરે છે કે નહીં, ને કોઈક સિમ્પટોમેટિક એવું લાગે બાળકમાં સિમ્પટમ તો એને સલાહ આપે એવું દરેક સ્કૂલે પણ એક વ્યવસ્થા રાખવી જોઈએ આ માંથી વધારે વધતું અટકાવવા માટે. બિલકુલ, ખાસ તમામ જગ્યાએ શાળાઓ હોય કે ક્લાસ હોય કે અન્ય કેવા લગ્ન પ્રસંગ હોય, આપણે જ્યાં જોઈએ છીએ ત્યાં બાળકો તો માસ્ક વગર જ, ચલો એટલીસ્ટ ટીનેજર્સ છે તે લોકો કદાચ પહેરતા હોય, પરંતુ નાના નાના બાળકોને એક બાજુ ઉંગળામણ થાય એટલે તેમને પહેરાવે નહીં, અને પછી સંક્રમણ હાલ જે રીતના ડેટા કહી રહ્યા છે 5 વર્ષ જેટલા બાળકોમાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે. ડૉક્ટર ધીરેન, એક બાજુ જ્યારે હોંગકોંગની યુનિવર્સિટી દ્વારા જે આના પર રિસર્ચ કરવામાં આવી હતી ને તે જે પરિણામ સામે આવ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ હવાથી પણ ફેલાય છે, એટલે જ્યારે કોઈને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય, જો
નજીક નજીક કોઈ બે પેશન્ટ હોય તો તેમના હવાથી પણ તે ફેલાવાની શક્યતા એટલી રહેલી છે. શું તકેદારી રાખવી જોઈએ આના માટે? માસ્ક એક ઓનલી સોલ્યુશન છે, પરંતુ તે કોઈ જ નથી તેનું પાલન કરી રહ્યું. આપણે હજાર વાર સમજાવીએ, પરંતુ હવે જે કોરોનાના કેસ એકવાર ઘટ્યા હતા, લોકો બહુ લાઇટલી લઈ રહ્યા છે બે લહેર જે અનુભવી ત્યારબાદ. એટલે કે શું સોલ્યુશન શું છે? જેમ નેહાબેને ડિટેલમાં સમજાવ્યું કે એક સામાજિક શિરસ્તાનો ભાગ જો માસ્ક બને, એક પહેરવેશનો ભાગ માસ્ક બને, તો એ એક્સેપ્ટન્સ સારું આવશે. સાથે આપણે એ તો સ્વીકારવું પડશે, બીજા માટે નહીં તો કમસે કમ પોતાના બચાવ માટે પોતાની ચિંતા કરીએ. બીજા શું કરે છે છોડી, પોતાની ચિંતા કરીએ તો કદાચ દેખાદેખી ના આવીને માસ્ક ફેંકવાનું પણ નહીં થાય. મોટામાં વેક્સિનેશન બાકી હોય તો વેક્સિનેશન પતા હોય તો મોટા દ્વારા છોકરાઓમાં ના જાય. છોકરાઓને બને ત્યાં સુધી માસ્ક ગેધરિંગમાં ન લઈ જાય, જરૂર ના હોય ત્યાં. ઘરનું જ કંઈક હોય ને જવું પડતું હોય તો પૂરતા પ્રિકોશન્સ લે, કારણ કે એને તમારા પોતાના ઘરમાં જે આવતું અટકાવવાનો છે. અને સાથે સાથે એ છોકરાઓને પણ આ સમજ આપવામાં આવે કે કોરોના જતો નથી રહ્યો, એ ક્યારે પણ આવી શકે છે અને આપણે આટલું કરવાનું છે. તો ઘણા બધા છોકરાઓ એ સમજી શકે ને એક છોકરાને જોઈને બીજા પણ પહેરતા થઈ શકે. એટલે એ એક સારો સામાજિક જાગૃતિ જે કહીએ છીએ એ બાળકોમાં પણ આવે, એ એક બહુ સમયની તાતી જરૂરિયાત છે. અને ટોળામાં ને મોટા સમારોહમાં એમને લઈ જવાનું ટાળીએ તો પણ આપણે બચાવ કરી શકીએ એમ છીએ. અને બીજું એક હું ઉમેરવા માંગીશ કે જે તમે કહ્યું એમ ઓમિક્રોન ની સ્ટડી થઈ, એ બધા ડેટા હજુ તો આવતા વાર લાગશે ડિટેલમાં, પણ આપણને ખબર છે એમ છોકરાઓમાં એ મોટા કરતા થોડું એનું સ્વરૂપ વધારે હોય છે અસર, જે આગળના વાયરસમાં છોકરાઓમાં બહુ ઓછી અસર હતી. આ વખતે એમાં થોડી મોડરેટ ટુ હાઈ રિસ્કમાં છોકરાઓ આવી જતા હોય છે. અને એમાંય ખાસ કરીને જે બાળકને કોઈ હૃદયની જન્મજાત બીમારી હોય, કોઈ વાલની બીમારી હોય, ડાયાબિટીસની બીમારી હોય બાળકમાં, કે ઇમ્યુનો ડેફિશન્સી એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવી કોઈ બીમારી હોય, સ્ટીરોઇડની થેરાપી ચાલતી હોય, એને તો બિલકુલ બહાર આ રીતે લઈ જવું ન જોઈએ. કારણ કે એની અંદર એ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે ને એની અંદર જોખમ વધી જતું હોય છે. બિલકુલ, હજી પણ જે થોડો સમય છે તે સાચવી લેવાની એટલી જ જરૂર છે. અત્યારે પણ હજી થોડુંક ચુસ્તપણે કોવિડ ગાઈડલાઇન, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું એટલું જ જરૂરી છે. ડૉક્ટર નેહા, હવે જ્યારે બાળકોની વેક્સિન નથી આવી ત્યારે એકમાત્ર આનું નિરાકરણ આપણને લાગે છે કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવી. કયા કયા એવા પગલાં ભરવા કે જેનાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધી શકે? કારણ કે તેમનું જંક ફૂડનું પ્રમાણ એટલું વધી ગયું છે, તેનાથી ડેફિનેટલી ઇમ્યુનિટી ઘટવાની જ છે. તો શું પેરેન્ટ્સ દ્વારા તકેદારી દાખવવામાં આવી જોઈએ કે તેની રોગ પ્રતિકારક શક્તિ બાળકોની વધી શકે? બાળકોની રોગ પ્રતિકારક શક્તિ જેમ તમે કીધું એમ જંક ફૂડ થી તો ડેફિનેટલી ખરાબ થતી હોય છે, પણ એની જોડે જોડે મને એવું લાગે છે કે એટલે આપણે આ વસ્તુ આપણે મેસેજ આપણે પેરેન્ટ્સ ને આમ કાપવાનો થાય તો હું એમ જ કહીશ કે તમે ખાલી બાળકોને કે તમે જંક ફૂડ નહીં ખાઓ, તમે જંક ફૂડ નહીં ખાઓ આ વસ્તુ કીધે રાખો તો એમાં કઈ ફાયદો નથી. ઘરમાં અગર અઠવાડિયામાં બે વાર પીઝા આવતા હોય તો છોકરું તો ખાવાનું છે. ઇટ ઇઝ નોટ કે ખાલી છોકરાઓ માટે જ ઘરમાં પીઝા આવતો હોય, બરાબર? મોટાથી લઈને નાના બધા જ પીઝા ખાતા હોય તો પછી છોકરાને ખાલી કે તારા માટે જંક ફૂડ સારું નથી ને અમે ખાઈ શકીએ, એ વસ્તુ તો સાવ ખોટી છે. એ જ રીતે તમે આપણે રેસ્ટોરન્ટ ની વાત કરીએ કે બધું આ જંક ફૂડ નો જે કલ્ચર છે એ સોસાયટીમાં સારી રીતે આવી ગયું છે, બરાબર? એવું નથી કે ખાલી છોકરાઓ જંક ફૂડ ખાય છે, આપણે બધા છોકરાઓમાંથી મોટા થયા છે, આપણી આદતો એવી જ થઈ ગઈ છે. એટલે એ જ રીતે જંક ફૂડ કહીએ કે ન્યુટ્રિશિયસ ફૂડ કહીએ, આ બધું ફૂડ હેબિટ્સ ઇન જનરલ આખી ફેમિલીના ચેન્જ થવા જોઈએ. આપણને ખબર છે બહારનું ખાવું ન જોઈએ તો પછી ઘરમાં કોઈએ જ બહારનું ખાવું ન જોઈએ. એની જોડે પછી બહારનું ઓર્ડર થતું હોય કે બહાર જઈને ખવાતું હોય, બહારે નહીં ખાવાનું એટલે આપણે હોમમેડ ફૂડ ખાવાનું. પણ દરેકના ટેસ્ટ બડ્સ અલગ હોય, દરેકને કઈક ચટપટું ખાવાની જરૂર હોય, દરેકના ઘરે એ બનવું જરૂરી નથી. પણ એ વસ્તુ જેમ ઘરમાં બધાને ખ્યાલ આવે કે આપણે જેટલું ન્યુટ્રિશિયસ ખાશું, ફ્રૂટ્સ ખાઈએ, વેજીટેબલ્સ ખાઈએ, ઘરના શાકભાજી ખાઈએ, ઘરમાં જેટલું આપણે ફેન્સી બનાવી શકતા હોય, કારણ કે ફેન્સી ફૂડ બધાને ભાવતું હોય, બની શકતું હોય તો ઘરમાં બનાવીને ખાઈએ તો એટલીસ્ટ એનું કેલરી ઇન્ટેક તો બરાબર રહે, એનું ન્યુટ્રિશિયસ ફૂડ તો મળતું રહે, એની જોડે એની પૌષ્ટિકતા જેટલી છે એ જળવાઈ રહે. એની સાથે બાળકો જેટલા ઓછા બાકી બધી વસ્તુમાં બીમાર પડશે, જેમ કે મામૂલી શરદી ખાંસી છે, ઝાડા ઉલટીના બીમારી છે જે બહારથી ખાવાને થાય, એ પણ અગર કંટ્રોલમાં રહેતું હોય તો પછી બાળકની રોગ પ્રતિકારક શક્તિ એ રીતે જળવાઈ રહે. પણ બાળક વારંવાર બીમાર પડતું જ હોય, ભલે ઓમાઇક્રોન ન થાય પણ બીજી કઈ વસ્તુ થાય, ટાઇફોઇડ થાય, મલેરિયા થાય, ડેન્ગ્યુ થાય, આ બધી વસ્તુ પણ એના રોગ પ્રતિકારક શક્તિથી લડાઈ કરવાની છે.
ડેન્ગ્યુ મલેરિયા જે છે મચ્છરોના લીધે જે થાય છે એમાં બાળકનું ખાવા પીવાનું સાવ ઓછું થઈ જતું હોય, તાવથી બાળક એટલો પરેશાન થઈ ગયું હોય, ભૂખ એટલી ઓછી થઈ ગઈ હોય કે ન્યુટ્રિશિયસ તો સાદું ખાવ રૂટીન ફ્રૂટ્સ અને સેલેડ્સ નથી ખાઈ શકતું, બાકી તો રોટલી દાળ ભાત શાક તો છોડી દો, એવા પછી એનો રોગ પ્રતિકારક શક્તિ હજી ઓછી થઈ જવાની છે. બિલકુલ, એટલે કે ખાસ ન્યુટ્રિશિયસ ફૂડની એટલી જરૂર છે. જી ડોક્ટર હિરેન, આના પર આપ શું કહેવા માંગશો? એની અંદર આપણે જોઈએ તો કોઈ પણ રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બાળકોમાં, ખાસ કરીને વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બાળકોમાં પૂરતું પ્રમાણમાં વિટામિન ડી, વિટામિન સી એ હોવું વધારે જરૂરી છે, અને ઝીંક. આ ત્રણ તત્વ બહુ ઇમ્યુનિટી માટે મહત્વના છે. એટલે એ મળે એવા ખોરાક જેમ કે ખાટા ફળ છે, મોસંબી ને એવા, સાથે સાથે ગ્રીન લીફી વેજીટેબલ એટલે કે લીલા શાકભાજી એ વધારે બાળકોને આપો, અને સાથે એનો પૌષ્ટિક આહાર જેમ એમ કઠોળ અને એ વધારે આપો તો ચોક્કસથી એનાથી રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં આવશે. અને ઘટેલું દૂધ છે, સૂર્યનો તડકો સવારમાં 1 કલાક, આ બધાથી વિટામિન ડી પણ આપણે ઘરે પણ વધારી શકશું બહારથી આપ્યા વગર. ડોક્ટર હિરેન, હવે જયારે મહત્વની વાત આવે છે કે હાલ જે આપણે ઓમિક્રોનની પરિસ્થિતિને જોઈએ છે આપણા દેશમાં, વિશ્વભરમાં હાલ તેના પર રિસર્ચ ચાલી રહી છે, આપણા દેશમાં જે હાલ મેન્ટેલિટી થઈ રહી છે કે જો આવશે તો આપણે તેને ટેકલ કરી દઈશું, ક્વોરન્ટાઇન કરી દઈશું વિદેશથી આવતા યાત્રીઓને, પણ જે મુખ્યત્વે જે મુખ્ય પગલું ભરવામાં આવવું જોઈએ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આ જે શબ્દ, આ જે સેન્ટેન્સ છે તેનું અમલીકરણ અહીંયા કરવામાં આવી રહ્યું છે કે નહીં, એ મોટો સવાલ છે. કારણ કે પ્રિવેન્શન હાલ નથી થઈ રહ્યું, ક્યોરને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, શું કહેશો આપ? અને પ્લસ બાળકો પણ જે પેરેન્ટ્સ કરે એનાથી જોઈને શીખશે, એટલે ખાસ તો એ ધ્યાન રાખવાનું છે. કારણ કે અત્યારે ગવર્નમેન્ટની અને પબ્લિક હેલ્થ લેવલે પ્રાયોરિટીઝ બદલાય છે. પહેલા વેવમાં આપણે સ્ટ્રિક્ટ લોકડાઉન કરી શક્યા, તો એની પછી જે ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પડ્યો, એના પછી સેકન્ડ વેવ આટલું ખરાબ આવ્યું તો પણ આપણે એટલા સ્ટ્રિક્ટ રિસ્ટ્રિક્શન ગવર્નમેન્ટ પણ નથી લાદી શકી, કારણ કે એમની પણ પોતાની રાજકીય, સામાજિક અને આર્થિક મજબૂરીઓ હોય છે. એટલે મને નથી લાગતું કે આ વખતે પણ એવું કોઈ ગવર્નમેન્ટ તરફથી પ્રિવેન્ટિવ મેજર્સ સ્ટ્રિક્ટ આવે, કોઈ અઘરા પગલાં કે જેનાથી આપણે એને વધારે પ્રમાણમાં ફેલાતું અટકાવી શકીએ. એટલે હવે આપણે પોતાને જાગૃતિ જ કેળવીને વ્યક્તિગત ધોરણે પ્રિવેન્ટિવ મેજર્સ લઈએ તો એ કદાચ વધારે આપણા પોતાના પર્સનલ પ્રોટેક્શન માટે વધારે ઉપયોગી થશે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરની થિયરી અહીંયા સક્સેસફુલ નથી જઈ રહી, ક્યોર પર પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. નાગરિકોની ફરજ બને છે કે તેઓ પ્રિવેન્ટ કરે, તેઓ જાગૃત રહે, તેઓ બેદરકારી ન દાખવીને કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરે, પણ તેનો અભાવ દેખાઈ રહ્યો છે. શું કહેવા માંગશો તમામ નાગરિકોને? તમામ નાગરિકોને મારી એ જ એક રિક્વેસ્ટ છે કે જેટલું પોસિબલ, જેટલું આપણે પહેલા અને બીજા વેવમાં સતર્ક રહ્યા છે, એ બધી વસ્તુઓ અત્યારે હજી પાલન આપણે કરતા રહીએ અને ઢીલ ન છોડીએ, તો મને લાગે છે કે આપણે આ ઓમિક્રોનના પણ વેરિયન્ટથી લડી શકશું અને એનાથી બહાર આવી શકશું. પણ જો આપણે આપણા સોશિયલ લાઈફને જે આટલા ટાઈમ, 2 વર્ષથી અમે ક્યાંય ગયા નથી, 2 વર્ષ આટલું બધું સહન કર્યું, 2 વર્ષ પણ એ જે કર્યું એ આપણે પોતાના માટે જ કર્યું છે, આપણે કોઈ બાજુવાળા માટે નથી કરેલું. એટલે આ સ્ટેટમેન્ટ તમને બહુ વધારે કરવા માંડશે કે 2 વર્ષથી અમે ક્યાંય નથી ગયા, હવે અમારે જવું છે. પણ અત્યારે આ 2 વર્ષ તો કાઢ્યા, આપણે કદાચ 1-2 વર્ષ હજી કાઢવું પડે તો મને લાગે છે આપણા જ સેફટી માટે હશે. 2 વર્ષથી પાર્ટીઝ નથી કરી, બર્થડે સેલિબ્રેટ નથી કરેલા, ટૂર્સ પર નથી ગયા, વોટ એવર ઇટ ઇઝ. એટલે એ બધું અગર નથી થયેલું તો એ નથી થયું એના લીધે આપણે અત્યારે સર્વાઈવ થયા છે, કે આપણા ઘરવાળા બધા છે એ સર્વાઈવ થયા છે. નહીં તો પહેલા અને બીજા વેવમાં તમે જોશો તો દરેકના ફેમિલીમાં આપણે ખરાબ સમાચાર બહુ ફ્રિકવન્ટલી સાંભળવા મળતા. કોકને આઈધર કોઈ એક્સપાયર થઈ ગયું હોય યા કોઈને, એટલે એ વસ્તુ, એ સિચ્યુએશન ન આવે એના માટે આજે આપણે થોડા બલિદાન આપવા પડે તો મને લાગે છે એ વ્યર્થ નથી. ના બિલકુલ. અને બીજું એક એ સમજવાની જરૂર છે કે પહેલા શરૂઆતના વેવ્સમાં શું થયું કે પહેલા જેને ઇન્ફેક્શન થયું એને ફરીથી ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી હતી, પણ આ વેરિયન્ટ જે આવ્યો એની અંદર આગળ ઇન્ફેક્શન થયું હોય એમાં શક્યતા ઉલટી વધારે થઈ છે, જોવા મળે છે.
એટલે એ પણ એક ધ્યાનમાં રાખવાની કે અમને થઈ ગયું હવે નહીં થાય એવું આ વેરિયન્ટમાં ગણીને બેસવાની જરૂર નથી. ના એક્ઝેક્ટલી. પ્લસ જે લોકો રસી લીધી છે તેમને પણ જ્યારે આ વેરિયન્ટના શિકાર તેઓ બનતા હોય છે, માઇલ્ડ ઇફેક્ટ તો માઇલ્ડ ઇફેક્ટ, પરંતુ શિકાર જ્યારે બનતા હોય છે ત્યારે તકેદારી દાખવવાની એટલી જ જરૂર છે. આપણે આટલો સમય સાચું છે, જે 1.5 વર્ષ જે આપણે સાચું છે, હજી થોડો સમય છે. ઓમિક્રોન વેરિયન્ટ જો ભારતમાં પગપેસારો વધુ પડતો કરી દે તો આપણે ખાસ તકેદારી દાખવવાની છે કે તેને અટકાવવું, જે ચેઇન છે તેને બ્રેક કરવી હાલ અતિ આવશ્યક બની ગઈ છે, અને તેના પર જ આપણે નાગરિક તરીકે કામ કરવાનું છે. કારણ કે ગવર્મેન્ટના પોતાના લિમિટેશન છે, એવો એ લોકો જે નિયંત્રણો રાખશે, આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન ચુસ્તપણે હજી પણ કરીએ. ડોક્ટર હિરેન, ડોક્ટર નેહા, બંને આપનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમને અહીંયા જ સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. ફરી મળીશું ત્યાં સુધી. કશિશને આપશે રજા. નમસ્કાર.